આગળ વાત કરીએ જેવી સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદના 48મા વોર્ડ પૈકી ગોમતીપુર વોર્ડમાં હજુ પણ વિકાસ ઝંખી રહ્યો છે. પૂર્વ ઝોનમાં આવેલ 38 નંબરનો વોર્ડ પ્રાથમિક સમસ્યાથી મુક્ત થતા સ્થાનિકો ઇચ્છી રહ્યા છે. ગોમતીપુર વોર્ડની વાત કરીએ તો કુલ મતદાર 10,01,120 છે, તો વળી SC મતદારો 25,693 છે. ST મતદારો 673, તો OBC મતદારો 10,343 છે. તો ગોમતીપુરના રહીશોનું માનીએ તો મેટ્રો રેલની કામગીરીને કારણે તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મેટ્રોની કામગીરીને લઈને ગોમતીપુરના વિવિધ જગ્યાએ પથરા લાગી અને ડાયવર્ઝન થયા છે. અમદાવાદનો ગોમતીપુર વોર્ડ એટલે એવો વોર્ડ કે જેનું નામ લેતાની સાથે જ ઐતિહાસિક ઝૂલતા મિનારાની યાદ આવે, પરંતુ અત્યારની જો વાત કરીએ તો અત્યારે આ વિસ્તારના સ્થાનિકો અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, અને તેટલા જ માટે હાલ મંતવ્ય ન્યૂઝની ટીમ આવી પહોંચી છે અમદાવાદના ગોમતીપુર વોર્ડમાં, અને જાણવાનો પ્રયત્ન કરીશું શું છે અહીંયાના મતદારોનું મંતવ્ય. સ્થાનિકો છે તેમની સાથે જ વાત કરીશું. આ વિસ્તારની વાત કરીએ તો 5 વર્ષ પૂર્ણ થયા, ચૂંટણી આવી ગઈ, લાગે છે આ વિસ્તારે કોઈ અન્ય વિસ્તારોની જેમ વિકાસ જોયો છે. પહેલે તો કે આ મધ્યમ વર્ગ વિસ્તાર છે, બરાબર છે. આ વિસ્તારમાં જોઈએ એવું કામ કરવામાં બહુ તકલીફ થાય. અત્યારે મેટ્રોના કારણે જે પરિસ્થિતિ સર્જાઈ છે એટલે ચારે રસ્તાના બધા રોડ બંધ છે, એના કારણે બહુ જ હાલાકી થાય. અહીંયા સ્કૂલ જવાના છોકરાઓને, કોલેજ જવાનું નોકરિયાત વર્ગ છે, એકદમ મધ્યમ વર્ગ, મજૂરી વર્ગ છે, એમને વધારાના ભાડા ખર્ચીને દૂર સુધી ચાલીને જવું પડે છે ઉંમરલાયક લોકોને, એ બહુ મોટા મોટી. અને મેટ્રોના કારણે જે પાણીની લાઇનની સમસ્યા છે, ઘરે ઘરે ગંદુ પાણી આવે છે, એ પાણીની સમસ્યા એટલી વાર રજૂઆત કરી છે, ઉત્તર સુધી રજૂઆત કરી છે, તો બી ઘણી વાર એ પ્રોબ્લેમ ચાલુ જ રહે છે પાણીની સમસ્યા. સૌથી મહત્વની વાત છે કે વિકાસના નામે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આપણે પૂછીશ આ વિસ્તારની વાત કરીએ તો શું પરિસ્થિતિ છે, 5 વર્ષમાં વિસ્તારમાં કોઈ મોટા પરિવર્તન આવ્યા, વિકાસ જોયો આ વિસ્તારે? પરિવર્તન તો કઈ આવ્યું જ નથી. વિકાસ જોયો આ વિસ્તાર? વિકાસ બિલકુલ નહીં, વિકાસ કોઈ વિકાસ નહીં. શું પરેશાની થઈ રહી છે આપને? પરેશાની તો પહેલા તો ખોખરા બ્રિજ, પછી આ મેટ્રો, પછી આ ગટરોનું લાઈન, આજે રોડ બનાવ્યો સાંજે આવીને ખોદી નાખ્યો, એ પછી રિપેરિંગ કરવાની કોઈ ફુરસત જ નથી. 108 આવી શકે નહીં, માણસ મરી જાય ત્યારે 108 આવે, માણસ લઈ જવો ક્યાંથી? ટ્રાફિકના કારણેની સમસ્યા અને સાથે સાથે સાંકડા રોડ અને મેટ્રોના કારણે ડાયવર્ઝન સૌથી મોટી સમસ્યા છે. આપને પૂછીશ શું પરિસ્થિતિ છે આ વિસ્તારની? આ વિસ્તારમાં અહીંયા ખોખરા બ્રિજ છે, એનું ઘણા લાંબા ટાઈમથી કામ ચાલે છે, હજી અત્યારે પણ ચાલુ છે. આ વિસ્તારના લોકોને માની લો કે કાંકરિયા તરફ જવું છે તો અહીંયાથી એ જઈ શકતા નથી. જે નગરી મિલવાળો રોડ છે તો ત્યાં મેટ્રોનું કામ ચાલે છે, એના કારણે ત્યાં પણ રસ્તો બંધ છે. હવે આ વિસ્તારમાંથી કોઈ પણ વ્યક્તિને સારંગપુર જવું હોય તો ટોટલી રખિયાલ થઈને ફરીને જવું પડે, કેમ કે મેટ્રોના કારણે, ખોખરા બ્રિજના કારણે અહીંયા ટોટલી રસ્તાઓ બંધ છે. 108ને પણ આવવું હોય તો આપણે બધા જાણીએ છીએ કે સારંગપુરના બ્રિજ ઉપર કેટલો બધો ટ્રાફિક હોય છે, 108ને પણ આવતા અહીંયા કેટલી બધી વાર લાગે છે, એટલે આના કારણે અહીંની સ્થાનિક પ્રજા બહુ જ પરેશાન છે. બીજી વસ્તુ કે ગોમતીપુરની અંદર એક લાઇબ્રેરી છે, બીજા વિસ્તારની લાઇબ્રેરીઓ તમે જુઓ અને આ ગોમતીપુર વિસ્તારની લાઇબ્રેરી તમે જુઓ, કોઈ પણ જાતની સગવડો ત્યાં નથી. તો આવું ગોમતીપુર સાથે ઓરમાયું વર્તન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ રાખે છે? ગોમતીપુર સાથે ઓરમાયું વર્તન થઈ રહ્યું છે તેવી વાત છે. અન્ય વિસ્તારોમાં ક્યાંક ભાજપના કાઉન્સિલરો છે તેટલે વિકાસ થયો, અને અહીંયા કોંગ્રેસ છે તેટલા માટે નથી થયો, એ વાતમાં કેટલું સત્ય? આ કોંગ્રેસના કોર્પોરેટરોના કારણે વિકાસ નહીં થતો, અને બીજા વિસ્તારમાં ભાજપના કોર્પોરેટરના કારણે વિકાસ થાય છે. અત્યારે અમને બહુ દિક્કત પડે છે, જ્યારે અમારે ST જવું હોય તો અમને રિક્ષાની તકલીફ પડે, અમારે ફરી ફરીને જવું પડે છે. બાકી શારદાબેન હોસ્પિટલ જવું પડે, મણિનગર જવું પડે, તો અમને બહુ તકલીફ પડે છે. વિસ્તારની આજુબાજુમાં જ 2 સરકારી હોસ્પિટલો અને સરકારી હોસ્પિટલ સુધી પણ નથી પહોંચાતું. એક મહિલા છે તેમની સાથે જ વાત કરીશું. આ વિસ્તારની વાત કરીએ, શું પરિસ્થિતિ છે ખરેખર આ વિસ્તારની, કેટલી અગવડતાઓ આપ ભોગવી રહ્યા છો? અમે તો અત્યારે આ ગોમતીપુર વિસ્તારમાં એટલી બધી અગવડતા છે કે કંઈક બહાર જવું એટલે પહેલાં તો વિચાર કરવો પડે કે રિક્ષા કઈ બાજુથી અમારે લઈને જવું, કેમ કે આ બાજુ જે ખોખરાનો પુલ બંધ છે, આ બાજુ સારંગપુરનો પુલ બંધ છે. અમારે સિવિલ જવું હોય કે LG જવું હોય, શારદાબેનમાં જવું હોય, તો અમને રિક્ષાઓ લઈને જતા પડે, એના ભાડા બી અમને મોંઘા પડે. જ્યાં 20 રૂપિયા ભાડું થતું હોય ત્યાં 100-100 રૂપિયા અમારે ભાડું આલવું પડે, કેમ કે રિક્ષા ફરી ફરીને જાય છે. પાણીનો વાત થઈ રહી છે, મેટ્રોના કારણે પાણીના પણ ખૂબ જ પ્રશ્નો જોયા, જમીનો ધ્રુજી જવી, જમીનો ખસી પડવીની પણ સમસ્યાઓ થઈ, કેટલી હાલાકી ભોગવી? અત્યારે જે પોપટિયા ટોલ નાકા કહે છે ને, એ જગ્યાએ
પરમ દિવસે જે ત્યાં ધ્રુજારીના કારણે આખી સચ પડી તો એક બેન બરોબરનું બેનને વાગ્યું છે, એટલે એ બી ધ્રુજારીના કારણે બાજુ કામ ચાલે છે, બધાના મકાનો બી પડી જાય છે, એટલે વેટરોથીને બહુ તકલીફ પડી છે. ખાસ તો આ વિસ્તારની જો વાત કરવામાં આવે તો વિસ્તારની જે પરિસ્થિતિ છે, વિકાસના નામે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગની અહીંયાની પ્રજા હજુ પણ ક્યાંક વિકાસથી વંચિત હોય તેમ લાગી રહ્યું છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.